डेंटल हेल्थ, डेंटल हेल्थ એટલે કે દાંતનું સ્વાસ્થ્ય અથવા દાંતનું આરોગ્ય. આ પાઠમાં આપણે આપણા દાંતની ચોખ્ખાઈ કેવી રીતે રાખવી એના વિશે ભણવાનું છે. સૌપ્રથમ તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ચિત્રમાં જોઈએ તો દાંતના અલગ અલગ વિભાગ આપેલા છે, એટલે કે નો યોર ટીથ, તમારા દાંત વિશે જાણો. સૌપ્રથમ આપેલો છે કેનાઈ, એટલે કે તીક્ષ્ણ દાંત, ધારવાળા દાંત, અથવા એને શૂળ દંત પણ કહેવામાં આવે છે. એના પછી જોઈએ તો મોલાર. હવે મોલાર્સ છે એ અહીંયા દાઢના અર્થમાં શબ્દ આપેલા છે. એના પછીનો શબ્દ છે પ્રી મોલાર્સ, એટલે કે નાની દાઢ. લાસ્ટમાં આપણે જોઈએ તો ઇનસાઇઝર. હવે ઇનસાઇઝર એટલે ખોરાકને કાપવા માટે વપરાતા દાંત, અથવા તો રાક્ષસી દાંત પણ કહેવામાં આવે છે. તો હવે આપણે પાઠ તરફ આગળ વધ. સોનિયા હેડ અ સિવિયર ટૂથ એક. સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. સી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. તે કંઈ ખાઈ શકતી નહોતી કે શાળાએ પણ જઈ શકતી ન હતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન, એટલે કે દુખાવાને કારણે, પીડાને કારણે ઘરે અભ્યાસ કરવો પણ અશક્ય બની ગયો. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તે સૂઈ પણ શકતી ન હતી. સોનિયા સેડ ઓ મા ઇટ્સ અનબિયરેબલ. ઓ મા એ અસહ્ય છે, એટલે કે દુખાવો જે થાય છે એ અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. તેના કાકા અશોકભાઈએ કહ્યું આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ પડશે. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. તે જ સાંજે તેઓ ડોક્ટર બંસી શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા યુવાન અને સક્ષમ ડોક્ટર છે. ડોક્ટર શર્મા સેઝ હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ. ડોક્ટર શર્મા કહે છે નમસ્તે નાની બાળા, તને શું તકલીફ થાય છે. સોનિયા વિથ ડિફિકલ્ટી ઓ મા આ ડોક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથએક. ઓ મા આ ડોક્ટર, મને દાંતમાં સખત દુખે છે. ડોક્ટર શર્મા સેઝ આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. હું સમજી શકું છું, મને તપાસવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરીને તું ખુરશીમાં બેસ. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે, ડોક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે, ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર છે એ હેડલાઇટ ચાલુ કરે છે. ડોક્ટર શર્મા સેઝ નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડોક્ટર શર્મા કહે છે હવે તારું મોઢું ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા ધીમેથી થોડું મોઢું ખોલી લે. આ સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધીસ. ડોક્ટર હું દિલગીર છું, હું આનાથી વધુ મોઢું ખોલી શકું તેમ નથી. ડોક્ટર શર્મા સેઝ ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. I see a black spot on one of your premolars. There seems to be a cavity there. ડોક્ટર શર્મા કહે છે બરાબર, મોઢાની અંદર અરીસો ફેરવે છે અને સોનિયાના મોઢાની તપાસ કરે છે અને કહે છે મને દેખાય છે તારી એક દાઢ પર કાળો ડાઘ છે, ત્યાં છિદ્ર કે પોલાણ જેવું લાગે છે. કેવિટી એટલે કે દાંતમાં થયેલું પોલાણ. અશોકભાઈ
સ્ટાર્ટેડ એટલે કે આશ્ચર્ય સાથે પૂછે છે, અ કેવિટી પોલા. ડોક્ટર શર્મા છે, યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. કેન યુ કમ બેક ટુમોરો? હા, પોલાણ અને તદ્દન મોટું છે. આજે હું તમને કેટલીક દવાઓ લખી આપું છું. આવતીકાલ સુધીમાં દુખાવો છે એ ઓછો થઈ જશે. ત્યાર પછી આગળની સારવાર શક્ય છે. શું તમે આવતીકાલે અહીંયા આવી શકશો? અશોકભાઈ સેઝ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આવતીકાલે હું બહારગામ હોઈશ. ડોક્ટર શર્મા સેઝ, વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. સારું, સોનિયા એકલી આવી શકે છે, તે બહાદુર છોકરી છે. બ્રેવ ગર્લ એટલે કે બહાદુર છોકરી. સોનિયા સેઝ, યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડોક્ટર, હું આવીશ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. શી ડીડ નોટ હેવ મચ પેન. શી વિઝિટ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. બીજે દિવસે સોનિયાને વધુ સારું લાગ્યું. તેને વધુ દુખાવો થતો ન હતો. હવે નિયત સમયે તે ફરીવાર ડાક્ટરની મુલાકાત લે છે. ડોક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? સોનિયા સેઝ, મચ બેટર. ડોક્ટર શર્મા કહે છે, નાની બાળા, આજે તને કેવું લાગે છે? સોનિયા કહે છે, વધુ સારું. ડોક્ટર શર્મા ક્લીનેટ ધ કેવિટી વિથ એન એર રોટર. ધેન હી ફીલ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ અ લાઇટ કોલ્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રિઝેન સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. હવે અહીંયા જે શબ્દો આપેલા છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ શબ્દો આપણા માટે થોડા નવા છે. ડોક્ટર શર્માએ એર રોટર સાધનથી પોલાણ એટલે કે જે કેવિટી હતી ને એ સાફ કરી. ત્યારબાદ તેમણે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે જાણીતો જે પદાર્થ છે એના વડે એ પોલાણ છે ભરી દે છે. તેમાં સિન્થેટિક રેઝિન એટલે કે ચીકણો એક પદાર્થ આવે છે પોલાણ પૂરું કરવા માટે. સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડોક્ટર શર્મા છે, યસ ઇટ્સ ડન, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. હા, તે પુરાઈ ગયું છે. એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું એ બદલ તારો આભાર. એઝ સૂન સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડોક્ટરને તેની સાથે વાત કરવાનો વધારે સમય હતો. સોનિયા સેઝ, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયા પૂછે છે કે ડોક્ટર શું તમે મને કહેશો કે શા માટે મને આ પોલાણ થયું, એટલે કે આ દાંતમાં જે કેવિટી થઈ એ શા માટે થઈ? ડોક્ટર શર્મા જવાબ આપે છે, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? સારું, મને એક વાત કહે જોઈએ કે તને મીઠાઈઓ ખાવાનો શોખ છે? સોનિયા સેઝ, યસ આઈ એમ, હા મને છે. આઈ એમ લવિંગ ઇટિંગ ચોકલેટ આઈસ્ક્રીમ એઝ વેલ અધર સ્વીટ્સ. હા મને છે, મને ચોકલેટ આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ભાવે છે. ડોક્ટર શર્મા સેઝ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ટ્વાઇસ એટલે બે વાર. અને હવે મને વધુ એક વાત જણાવો, તું દરરોજ દિવસમાં બે વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી કે ભોજન લીધા પછી
શું તારું મોઢું તું સાફ કરે છે? સોનિયા જવાબ આપે છે, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડોક્ટર, હું સવારમાં જ બ્રશ કરું છું. ડોક્ટર શર્મા સેઝ, ધેટ્સ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. આ જ સમસ્યા છે, તું તારા દાંતની યોગ્ય કાળજી રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તારે દિવસમાં બે વાર યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ, સવારમાં એક વાર અને સાંજે સૂતા પહેલા ફરી એક વાર. સોનિયા સેઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ડોક્ટર? ડોક્ટર સોનિયા પૂછે છે કે ડોક્ટર, બ્રશ કરવાની સાચી પદ્ધતિ કઈ છે? ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. ડોક્ટર શર્મા જવાબ આપે છે, મોટાભાગના લોકો તેમનું બ્રશ માત્ર સાઇડમાંથી જ ઘસીને કરે છે. બટ રાઇટ વે ઇટ ઇઝ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, સો ઇટ રિમૂવ્સ ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પરંતુ સાચી રીત એ છે કે તેને ઉપરથી અને નીચેની તરફ ફેરવવું જોઈએ, કે જેથી કરીને બે દાંતની વચ્ચે ખોરાકના જે નાના નાના ટુકડા રહી ગયા હોય એ પણ નીકળી જાય. ધ ગમ લાઇન્સ શુડ બી ઓલ્સો બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક, અને હળવા હાથે જે પેટા છે અથવા તો ગમ લાઇન છે એમાં પણ બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. માત્ર આટલું જ નહીં, દર વખતે જમ્યા પછી કે દરેક સમયે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોઢું સાફ કર. સોનિયા સેઝ, સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? ડોક્ટર શું તમે મને એનું કારણ કહેશો? ડોક્ટર સેઝ, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના આરોગ્યની વાત કરીએ તો દાંતના આરોગ્ય શાસ્ત્રની પહેલી જરૂરિયાત છે મોઢું ચોખ્ખું હોવું, એટલે કે આપણે આપણું મોઢું ચોખ્ખું રાખવું. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટક ટુ સરફસ ઓફ યોર ટીથ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. જો તમે તમારું મોઢું સાફ નહીં કરો તો ખોરાકના બારીક ટુકડા તમારા દાંતની સપાટી કે તમારા દાંત વચ્ચે રહેલી જગ્યામાં ચોટી જાય છે. નાવ જમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અ પાર્ટ ઓફ ટીથ ટુ. હવે આ ખોરાકના કણો ઉપર જીવાણુઓ થાય છે, જમ્સ છે, અને તે દાંતના ભાગોને પણ ખાઈ જાય છે. તે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. તેઓ દાંતના પડનો નાશ કરે છે અને લાંબે કાળે તેમાં પોલાણ થાય છે. સોનિયા સેઝ, ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? સોનિયા કહે છે, દાંતનું પણ તે શું છે? તે ડોક્ટરને પ્રશ્ન પૂછે છે કે દાંતનું પણ એ શું છે. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા છે એ કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તે માટે તારે આપણા દાંતની જે રચના છે એને સમજવાની જરૂર છે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ. આપણા દાંતમાં ત્રણ સ્તર હોય છે, ત્રણ પડ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલેડ ઇનેમલ. સૌથી ઊંચા સફેદ સ્તરને ઇનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી.
તે આપણા શરીરનો સૌથી કડક અને મજબૂત ભાગ છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ, તે થોડા પીળા રંગનું હોય છે. યલોવિશ એટલે પીળા રંગનું. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલેડ ડેન્ટિલ પલ્પ. હવે સૌથી જે અંદર રહેલો ભાગ છે એ સ્તરને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તારી દાઢમાં જે કેવિટી એટલે કે પોલાણ હતું એ હવે રહ્યું નથી. નો મોર એક્ઝિસ્ટ મતલબ હવે રહ્યું નથી. સોનિયા પૂછે છે મોલાર વોટ ઇઝ ઇટ, દાઢ તે શું છે. સોનિયાને પ્રશ્ન પૂછવાનો મન થાય છે અને તે ડોક્ટરને પ્રશ્ન પૂછે છે. હવે ડોક્ટર શર્માનો જવાબ આપે છે. ડોક્ટર શર્મા, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ, લુક એટ ધ ચાર્ટ. એ એક પ્રકારનો દાંત છે. આ ચાર્ટ સામે જો, આ આલેખની સામે જો. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ડિસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. હવે તે કહે છે કે બે પ્રકારના દાંત હોય છે. સૌ પ્રથમ વાત કરીએ તો ડિસેડિયસ એટલે કે અલ્પજીવી, કે જે દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે, કે પડી જાય છે અને પછી બીજા નવા દાંત આવે છે. અને બીજા તો કે કાયમી દાંત. કાયમી દાંત, અલ્પજીવી દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ઉંમર થતાં એક પછી એક દાંત છે એ પડતા જાય છે. ધેર આફ્ટર નાવ પરમેનન્ટ ટીથ કમ અપ, ધે આર યુઝવલી 32 ઇન નંબર. ત્યાર પછી નવા કાયમી દાંત આવે છે, તે સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે આર ઓલ નોટ ધ સેમ. સોનિયા કહે છે હા મારે પણ 32 દાંત છે પરંતુ તે બધા સરખા નથી. ડોક્ટર શર્મા સેઝ ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ. તેઓ આકાર, કદ અને કાર્યમાં અલગ તરી આવે છે. આવો એમને ડોક્ટર સાહેબ જવાબ આપે છે. ધેર આર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રીમોલાસ એન્ડ 4 or 6 મોલાસ ઇન ઇચ જો. જો એટલે જડબું. હવે ડોક્ટર આગળ કહે છે કે દરેક જડબાની અંદર 4 રાક્ષસી દાંત, 2 શૂળ દાંત, 4 નાની દાંત અને 4 કે 6 દાંત હોય છે. સોનિયા સેઝ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. સોનિયા પૂછે છે કે શું હું તમને મારા મિત્રની દાંતની સમસ્યાઓ વિશે કેટલાક પ્રશ્નો પૂછી શકું. ડોક્ટર શર્મા કહે છે ઓ શ્યોર ડિયર, ચોક્કસ વાલી. સોનિયા સાઈઝ પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપેડ ઓફ સ્ટેર કેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, વોટ શુડ સી ડુ. હવે અહીંયા સોનિયા પોતાની બહેનપણી જે પૂજા છે એને એને દાંતની સમસ્યા વિશે વાત કરે છે કે મારી એક બહેનપણી છે, ક્લાસમેટ છે, એ સીડી ઉપરથી લપસી અને તેના કેટલાક દાંત છે એ તૂટી ગયા છે, પડી ભાંગ્યા છે, તો શું કરવું જોઈએ. ડોક્ટર શર્મા જવાબ આપે છે વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ આફ્ટર એક્ઝામિન હર ટીથ. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. હવે દાંતના ડોક્ટરનો એને સંપર્ક કરવો જોઈએ, મતલબ કે ડેન્ટિસ્ટ પાસે એને જવું જોઈએ. તેના દાંતનું નિરીક્ષણ કર્યા પછી દાંતના જે ડોક્ટર છે એ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ વડે દાંતનું જે ફરીથી એટલે કે પુનઃનિર્માણ કરવાનું સૂચન કરશે. અગાઉ આપણે સોનિયાના દાંતમાં જે તકલીફ હતી, કેવિટી હતી,
એમાં આ વાતનો ઉલ્લેખ કરી ગયા. સોનિયા સેઝ ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા સી હેઝ ઓન ઇવન ગ્રોથ ટીથ. બરાબર છે, મારી એક બીજી મિત્રનું નામ ધારા છે, તેને અવિકસિત દાંત છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, તેના દાંત છે એ બરાબર વિકસ્યા નથી. સી ફીલ્સ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ્સ, એની એડવાઇસ ફોર હર, તે ઘણીવાર ખૂબ શરમ સંકોચ અનુભવે છે, તેના માટે કોઈ સલાહ છે? આમ ડોક્ટર સાહેબને એ પૂછે છે. ડોક્ટર શર્મા સેજ નો નો વન શુડ ફીલ ઇમ્પ્રેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, હર પ્રોબ્લેમ ઇઝ કોલેડ ક્રોડિંગ, નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. કોઈ પણ વ્યક્તિએ શારીરિક ખામી વિશે શરમ સંકોચ રાખવો જોઈએ નહીં, તેની આ સમસ્યા છે એટલે ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, અને હવે આ સમસ્યા માટેનો ઉપાય પણ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, દર્દીએ ઓર્થોડોન્ટિક સારવાર કરાવવી પડે છે. ધ બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, એટલે કે દાંત સીધા કરવા માટે વપરાતા તારની મદદથી એના દાંત સીધા થઈ જશે. સોનિયા સઈસ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, શું હું તેને જણાવું કે તમને મળવા આવે? ડોક્ટર શર્મા સઈસ નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ડોક્ટર શર્મા જવાબ આપે છે, ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટનો સંપર્ક કરવો પડશે. સોનિયા આગળ શું કહે છે તે જોઈએ. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન, તમારા કિંમતી સૂચનો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડી ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ, ખરેખર દાંતના વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ અન ઓર્થોડોન્ટિસ્ટ, હું તેને ઓર્થોડોન્ટિસ્ટનો સંપર્ક કરવાનું જણાવીશ. હવે આગળ વાત કરે છે, નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, હવે હું દાંતના સ્વાસ્થ્ય અથવા આરોગ્ય વિશે પ્રોજેક્ટ કરવાનું વિચારું છું. બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. એ પોતાના પ્રોજેક્ટ વિશે જણાવે છે, કારણ કે મારે આ વિજ્ઞાનમાં આ પ્રોજેક્ટ પર કાર્ય કરવાનું છે અને હું વિચારું છું કે આ મુદ્દો છે, આ જે ટોપિક છે એ મારા માટે ખૂબ જ ઉપયોગી છે. ડોક્ટર શર્મા સે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડોક્ટર શર્મા કહે છે, જો તારે તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ યુ, સોનિયા કહે છે તમે કેટલા સારા છો. ડોક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ, ડોક્ટર શર્મા કહે છે તારું સ્વાગત છે, તને આવકાર છે. Time.